નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, તેમાં આપણે આજે પુનરાવર્તન કરીશું. ગયા લેક્ચરમાં આપણે 8 સુધી દાખલા ગણેલા, આજથી આપણે 9 નંબરનો દાખલો છે. આ બોર્ડ વર્ક જે તમને હું આજે કરાવું તે તમારે ગણિતની બાકી બુકમાં લખવાનું રહેશે. ચાલો સૂચના છે, નીચે આપેલ આકારના કેટલા ભાગમાં રંગ પૂરેલો છે અને કેટલા ભાગમાં રંગ પૂરેલ નથી તે અપૂર્ણાંકમાં દર્શાવો. ચાલો અહીંયા કેટલા સ્માઈલી દોરેલા છે, 1 2 3 4 5 6 7 8 કુલ જે દોરેલા હોય છે તે છેદમાં આવશે, જે ભાગમાં રંગ પૂરેલો હોય તે અંશમાં આવશે અને માંગેલું હોય તેમ કરવાનું. આમાં આપેલું છે કે રંગ પૂરાયેલ ભાગ, એટલે કે રંગ પૂરાયેલ ભાગ છે તે ગણવાના છે. તે સંખ્યા ક્યાં લખવાની છે, ઉપર અંશમાં, અને કુલ ક્યાં લખવાનું છે, નીચે છેદમાં. તો કેટલા ભાગમાં રંગ પૂરેલ છે, 1 2 3 4 તો 4 ક્યાં આવશે, અંશમાં. હવે કુલ સ્માઈલી કેટલા છે, 1 2 3 4 5 6 7 8 છેદમાં કેટલા આવશે, 8. તો શું જવાબ આવ્યો, 4 ના છેદમાં 8. ખ્યાલ આવ્યો. હવે છે રંગ પૂરા ન પૂરાયેલ ભાગ, રંગ ન પૂરાયેલ ભાગ સ્માઈલી જોવાના છે, શોધવાના છે અને ગણવાના છે. કેટલા ભાગમાં નથી રંગ પૂરેલો, 1 2 3 4 છેદમાં કુલ કેટલા છે, 8. કેટલો આવશે, ખ્યાલ આવ્યો. બીજું છે નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જ્યારે ચેપ્ટરની શરૂઆત કરેલી ત્યારે સમજાવેલું કે ચડતા ક્રમમાં હંમેશા નાની સંખ્યા આવે. ટૂંકમાં ચાવી છે ચ ના, ખાવાના ચણા આવે ને, ચ અણા નહીં પણ ના, ચ એટલે ચડતો ક્રમ, ના એટલે નાની સંખ્યા. તો ચડતા ક્રમમાં કઈ સંખ્યા લેવાની પહેલા નાની. અહીંયા 69 છે, 64 છે અને 68. પહેલા આ કરવું જોવાનું. તો 64 છે તે ત્રણમાં નાની સંખ્યા કહેવાય, તો પહેલા કઈ આવશે, પછી કઈ આવશે, 67,57,909. અને હવે છેલ્લે કઈ વધી, 69,67,324. ખ્યાલ આવ્યો, ચડતા ક્રમમાં પહેલા કઈ સંખ્યા લેવાની, નાની. આમાં કઈ સંખ્યા લેવાની, નાની. તો જો અહીંયા કઈ નાની સંખ્યા છે, 69,43,726. પછી આ આવી ગયો આપણે જોવાનું, તો આ બે માં કઈ સંખ્યા નાની છે, 79,59,999. છેલ્લી કઈ લાખ વધી, તો 96,36,627. ખ્યાલ આવ્યો. હવે આગળ છે નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં ચેપ્ટર ચલાવેલું, ચેપ્ટરની શરૂઆતમાં જ તમને કીધેલું કે ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા આવે, તો ટૂંકમાં યાદ રાખવાનું ઉમો, ઉ એટલે ઉતરતો ક્રમ અને મો એટલે મોટી સંખ્યા. આમાં મોટી સંખ્યા શોધવાની છે. તો જુઓ અહીંયા આપણે આગળ જોતા, અહીંયા 37 છે, અહીંયા 37 છે, અહીંયા 37 છે. તો તમે કહેશો ટીચર ત્રણેય જગ્યાએ 37 છે, તો આમાં મોટી સંખ્યા કઈ, તો ડરી જવાનું નહીં, પાછળ બીજું જોવાનું. અહીંયા 4 છે, અહીંયા 40 છે અને અહીંયા 4 છે. તો 4 બંને બાજુ છે, અહીંયા 40 છે ને, તો 4 અને 40 માં મોટી સંખ્યા કઈ, 40 છે. તો પેલા
ત્યાં પણ ચાર છે ને અહીંયા પણ ચાર છે તો કઈ વાંધો નહીં હવે એની પછીનું જોવો અહીંયા 248 છે અહીંયા 482 છે તો 200 અને 400 માં મોટી કઈ સંખ્યા 400 તો આ સંખ્યા આવશે તો બીજા નંબર પર આવશે 37,4483 ખ્યાલ આવ્યો અને હવે કઈ સંખ્યા વધી તો 37,4248 ખ્યાલ આવ્યો હવે આગળ છે 57,82,345 75,82,543 87,82,453 તો પહેલા આગળ જોવાની અહીંયા 57 છે અહીંયા 75 છે અહીંયા 87 છે તો 57 75 અને 87 માં મોટી સંખ્યા થશે 87 એટલે આપણે આ લખી લાવો 87,82,453 હવે કઈ આગેવા છે તો 75 અને 57 માં 75 મોટી 75,82,543 હવે એની પછી કઈ વધી 57,82,345 ખ્યાલ આવ્યો હવે આગળનો પ્રશ્ન છે 11-12 દાખલા નંબર 12 નીચે આપેલા લખેલા લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો તમને સંખ્યા આપી છે એ સંખ્યામાં જે સંખ્યાની નીચે જે અંક છે તેની નીચે લીટી દોરેલી છે તેની સ્થાન કિંમત લખવાની છે આમાં 9 છે તો 9 ની સ્થાન કિંમત લખવાની છે તો પહેલા તો શું લખી લેવાનું 9 9 ની આપેલી છે ને સ્થાન કિંમત તો 9 લખી હવે 9 ની પાછળ કેટલા આંકડા છે 1 2 3 4 ચાર આંકડા આપેલા છે તો 9 ની પાછળ કેટલા મીંડા કરવાના 4 1 2 3 4 ખ્યાલ આવ્યો હવે આગળ 51,32,003 તેમાં 1 ની નીચે લીટી છે તો 1 ની સ્થાન કિંમત લખવાની છે હંમેશા યાદ રાખવાનું કે જે સંખ્યાની સ્થાન કિંમત આપણે લખવાની હોય તે સંખ્યા લખી દેવાની 1 ની સ્થાન કિંમત કીધી છે તો 1 લખી દેવાનું 1 ની પાછળ કેટલા મીંડા 1 2 3 4 5 તો મીંડા કેટલા કરવાના 5 1 2 3 4 5 ખ્યાલ આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન આપણે તૈયાર કરીએ તે પહેલા જો તમારે બાકી રહી ગયું હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અને પછી લખી શકો છો અથવા તો મેં તમને જે પીડીએફ ફાઇલ મોકલેલી છે તેમાં તમે જવાબ સહિત આ બધા દાખલા આપેલા છે તેમાંથી લખી શકો છો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લો
હવે જુઓ એક ક્લાસ છે તેમાં કુલ કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે 42 એક ટોપલીમાં 18 કેરી હોય આ એક ટોપલી છે તેમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એ કુલ કેટલા છે 18 કેરીઓ છે દરેક વિદ્યાર્થીને 3 કેરીઓ વેચવી હોય હવે એક ટોપલીમાં 18 કેરી છે તો એવા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 42 તો 42 વિદ્યાર્થીઓને સંખ્યા ભાગે વહેંચવાની છે 3 3 એક વિદ્યાર્થીને 3 બીજાને 3 ત્રીજાને 3 ખ્યાલ આવ્યો એવા કુલ 42 વિદ્યાર્થીઓ બધાને 3 3 સરખે ભાગે વહેંચી છે તો કેટલી ટોપલીઓની જરૂર પડે તો પહેલા એક વિદ્યાર્થીને કેટલી કેરી મળે છે 3 લખવાનું એક વિદ્યાર્થીને મળતી કેરી એક વિદ્યાર્થીને કેટલી કેરી મળે છે 3
આપણે કેટલા વિદ્યાર્થીઓને કીધી છે? 42 42 વિદ્યાર્થીઓને મળતી કેરી બરાબર કેટલી? હવે 42 વિદ્યાર્થીઓને મળતી કેરી કેટલી થાય? થાય તો 42 ગુણ્યા કેટલા કરવાના? 3 આપણે ક્રોસ ગુણાકાર, તો 42 ગુણ્યા 3 છેદમાં 1. તો 42 દુ કેટલા? 42 તરી કેટલા થાય? તો 42 ગુણ્યા 3, 3 દુ 6, 4 તરી 12, 126. કુલ કેરી કેટલી થાય? કેરીની સંખ્યા 126. કેમ કે આપણને કુલ કેરી નથી આપેલી કે કુલ કેરી કેટલી છે, કેરીની સંખ્યા શોધી. તો કેટલી કેરી છે? 126 કેરી છે. હવે આમાં 126 કેરી છે અને ટોપલીની સંખ્યા શોધવાની છે કે ભાઈ કેટલી ટોપલી જોઈએ. તો 126 કેરી છે અને શું કીધું છે, 18 ટોપલીમાં 18 કેરીઓ હોય, એક ટોપલીમાં 18 કેરીઓ હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે લખવાનું? 18 કેરી સમાતી ટોપલી બરાબર, એક ટોપલીમાં કેટલી કેરીઓ સમાય છે? 18. 126 કેરી છે ને, આપણી પાસે કુલ કેરી કેટલી છે? 126. તો સમાતી ટોપલી બરાબર કેટલી? સંખ્યા તો ખબર છે ને આપણે ટોપલીની, 126 ગુણ્યા 1 ઉપર 18 છે છેદમાં 18. તો 18 નો ભાગાકાર આપણે 126 જોડે કરવાનો, બે વચ્ચે ભાગાકાર છે. તો 118 સત્તા 126 થાય, 18 સત્તા 126. નીચે 18 ને ઉપર 126 ઉડી ગયા તો કેટલા વધ્યા? 7 ગુણ્યા 1 બરાબર 7 એકા 7. કેટલી ટોપલીઓ જોશે? 7. લખવાનું માટે કુલ 7 ટોપલીઓની જરૂર પડે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ બાકી રહી ગયું હોય તો સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો. અને જો આજ મેં તમને દાખલા ગણાવેલા છે તો ફરજિયાત તમારે ગણિતની પાકી બુકમાં લખવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પ્રશ્ન 4નો બીજો દાખલો છે ત્યાંની પછીના વિડીયો લેક્ચરમાં આપણે ભણીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.